હિન્દુ ધર્મમાં પવિત્ર શ્રાવણ માસનો એક અનેરું મહત્વ રહેલું છે. ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન હિન્દુ ધર્મના લોકો એક મહિના સુધી ભગવાન ભોળાનાથની ભક્તિમાં લીન બની આરાધના કરતા હોય છે. ત્યારે હિન્દુ ધર્મમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. ભગવાન શિવની આરાધના ઉપાસના કરી ભક્તિમાં લીન થઈ પવિત્ર શ્રાવણ માસના લોકો ઉપવાસ કરી શિવ ભગવાનની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે. ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં જીવ હત્યા બંધ થાય અને ડીસા શહેરમાં નોનવેજના કતલખાના આમલેટનું વેચાણ બંધ કરવામાં આજરોજ હિન્દુ યુવા સંગઠન એકતા એ જ લક્ષ્ય તેમજ કરણી સેના સંગઠન દ્વારા ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા અને નગરપાલિકા ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. ડીસાના ગવાડી વિસ્તારમાં મીરા મોહલ્લા પુરવારા સર્કલ સહિત જ્યાં નોનવેજ તેમજ આમલેટનું વેચાણ થાય તેમજ મૂંગા પશુઓનું કતલ થાય છે તેને બંધ કરાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે, હિન્દુ સમાજની લાગણીઓ ના દુભાય એ માટે ડીસા શહેરમાં જાહેર સ્થળો ઉપર જે મટનની લારીઓ, ઈંડાની લારીઓ, જે નોનવેજની લારીઓ ચાલુ છે એ બંધ થાય એના માટે આજે દક્ષિણ પોલીસ સ્ટેશને અમે હિન્દુ સમાજના વિવિધ સંગઠનો જેવા કે કરણી સેના, એકતા એજ લક્ષ અને હિન્દુ યુવા સંગઠન બનાસકાંઠા દ્વારા આજે ડીસા શહેરમાં દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબને આવેદનપત્ર આપી અને અમે એવી ધારાસભ્યને પણ આપ્યું છે, ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ આવેદનપત્ર આપ્યું છે, જેથી કરીને આવતીકાલથી અમે ધારો તમામ હિન્દુ સમાજના ભાઈઓના એક નમ્ર વિનંતી કરી છે સરને કે આવતીકાલથી તમામ લારીઓ બંધ થાય એ માટે આજે આવેદનપત્ર અપાયા હતા. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ.